આપણે આ વિડિયોમાં ગુણાકારના નિયમ વિશે સમજ લઈશું, જે વિકલિતને ઉકેલવાની એક મૂળભૂત રીત છે અને તે કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય તે શીખીશું. અહીં આપણી પાસે બે વિધેયોનો ગુણાકાર છે, ધારી લઈએ એફ ઓફ એક્સ ગુણ્યા જી ઓફ એક્સ છે, અને આ વિધેયનું આપણે વિકલિત લઈશું ડી બાય ડીએક્સ. આથી આના બરાબર પહેલા વિધેયનું વિકલિત, જે આપણને એફ ડેશ ઓફ એક્સ મળે, ગુણ્યા બીજું વિધેય જી ઓફ એક્સ વત્તા પહેલું વિધેય એફ ઓફ એક્સ ગુણ્યા બીજા વિધેયનું વિકલિત એટલે કે જી પ્રાઇમ ઓફ એક્સ મળે. અહીં આપણને બે પદ મળે છે અને દરેક પદમાં એક વિધેયનું વિકલિત અને બીજાનું વિકલિત ન હોય તે રીતે દેખાય છે. આપણે પહેલા વિધેયનું વિકલિત ગુણ્યા બીજું વિધેય વત્તા પહેલું વિધેય ગુણ્યા બીજા વિધેયનું વિકલિત કર્યું છે. આપણને આ સૂત્ર કંઈકનું વિકલિત શોધવા માટે ઉપયોગમાં આવી શકે. અહીં આપણે એક્સ નો વર્ગ ગુણ્યા સાઇન એક્સ લઈએ અને તેનું વિકલિત શોધીએ. અહીં આપણે આને બે વિધેયોના ગુણાકારની રીતે દર્શાવી શકીએ. આથી આપણને એફ ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ મળે અને જી ઓફ એક્સ બરાબર સાઇન એક્સ મળે. આથી એફ ઓફ એક્સનું વિકલિત ઘાતાંકના નિયમ અનુસાર 2x અને જી ઓફ એક્સનું વિકલિત બરાબર સાઇન ઓફ એક્સનું આપણને કોસાઇન એક્સ મળે. હવે આપણે આ ગુણાકારના નિયમને અનુસાર આને ઉકેલીએ તો અહીં એફ પ્રાઇમ ઓફ એક્સ જે આપણને 2x મળે છે, ગુણ્યા જી ઓફ એક્સ જે આપણી પાસે સાઇન એક્સ છે, વત્તા એફ ઓફ એક્સ જે આપણી પાસે એક્સનો વર્ગ છે, ગુણ્યા જી ઓફ એક્સનું વિકલિત જે આપણી પાસે કોસ એક્સ છે. અને આ આપણે ગુણાકારનો નિયમ વાપરીને ઉકેલી લીધું.